નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આજે આપણે શેર મૂડીના વ્યવહારોને લગતી આમ નોંધો શીખવા જઈ રહ્યા છીએ શેર મૂડીના વ્યવહારોમાં કંપનીના ચોપડે નીચેની રીતે આમ નોંધો થાય છે સૌ પ્રથમ શેર અરજીના નાણાં મળે ત્યારે તો શેર અરજીના નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે બેંક ખાતે ઉધાર શું કરીશું તો જેટલા શેર પર અરજીના નાણાં મળે એટલા શેર ઉપર મળેલી રકમથી બેંક ખાતું આપણે ઉધાર કરીશું અને તે શેર અરજી ખાતું જમા કરીશું ત્યારબાદ બીજી આમનોન શેર અરજી મંજૂર કરવામાં આવે એટલે કે શેર અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ જવામાં આવે તેને લગતી છે તો એ આમનોન નીચે પ્રમાણે છે શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે શેર મંજૂરી ખાતે તે બેંક ખાતે હવે અહીં પ્રથમ આમનોનમાં જે આપણે શેર અરજી ખાતે રકમ મળી છે એ આમનોન એ રકમથી શેર અરજીનું ખાતું બીજી આમનોનમાં ઉધાર કરવામાં આવે છે એટલે કે જેટલી કુલ રકમ શેર અરજીની મળી એટલી રકમથી શેર અરજી ખાતું આ આમનોનમાં ઉધાર કરવામાં આવે છે અને ત્યારબાદ જેટલા શેર આપણે વેચવા માટે ઇસ્યુ કર્યા હોય તેટલા શેરથી શેર મૂડીનું ખાતું જમા કરવામાં આવે છે એટલે કે જેટલા શેર આપણે મંજૂર કરવાના હોય એટલા જ શેરથી શેર મૂડી ખાતું જમા થશે ત્યારબાદ જો અગાઉથી મંજૂરીના નાણાં અરજી સમયે જ મળી ગયા હોય તો એટલી રકમથી શેર મંજૂરીનું ખાતું પણ જમા કરવામાં આવે છે અને અમુક શેર હોલ્ડરોને શેરના નાણાં પાછા આપી દેવામાં આવે છે એટલે કે તેમને કોઈ પણ શેર કંપની એલોટ કરતી નથી તો તેમને જે નાણાં પરત કરવામાં આવે છે તેનાથી બેંકનું ખાતું જમા કરવામાં આવે છે ત્યારબાદ મંજૂરીની રકમ લેણી થાય ત્યારે તો શેર મંજૂરી ખાતું ઉધાર થશે તે શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે એટલે કે જેટલા શેર આપણે ઇસ્યુ કર્યા હોય અને અરજી મળી હોય બરાબર તો જે શેર આપણે મંજૂર કરવાના હોય એટલા શેર ઉપર મંજૂરીનું ખાતું ઉધાર થશે અને એમાંથી જેટલી રકમ મંજૂરીની હોય એટલી રકમથી શેર મૂડી ખાતું જમા કરીશું જો મંજૂરી સમયે પ્રીમિયમની રકમ પણ મંગાવવાની હોય તો તેટલી રકમથી જામીનગીરી પ્રીમિયમ ખાતું પણ જમા થશે ત્યારબાદ નંબર ચાર મંજૂરીની રકમ મળે ત્યારે તો નાણાં મળે કંપનીને એટલે બેંક ખાતું ઉધાર થશે બેંક ખાતે ઉધાર બરાબર જેટલી રકમ મળી હોય એટલી રકમથી બેંક ખાતું ઉધાર થશે જો મંજૂરીની રકમ મળવાની બાકી હોય એટલે કે અમુક શેર હોલ્ડરો મંજૂરીના નાણાં ચૂકવી ન શકે તો એટલી રકમ બાકી રહેશે એટલે એ બાકી હપ્તા ખાતે ઉધાર થશે અને તે શેર મંજૂરી ખાતે હપ્તાની રકમ લેણી થાય ત્યારે શેર હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે એટલે કે જેટલા શેર પર કંપની હપ્તાની રકમ મંગાવે એટલા શેર પર હપ્તા ખાતું ઉધાર થશે તે શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે એટલે કે હપ્તાની સાથે જો જામીનગીરી પ્રીમિયમની રકમ પણ લેણી થતી હોય તો પ્રીમિયમ પણ જમા થશે ત્યારબાદ નંબર છ હપ્તાની રકમ મળે ત્યારે તો જેટલા નાણાં મળે એટલા નાણાં બેંક ખાતે ઉધાર કરીશું જો કોઈ શેર હોલ્ડર હપ્તાની રકમ ન ભરી શકે એટલે કે કંપનીને એટલા નાણાં ઓછા મળે છે તો તે બાકી હપ્તા ખાતે ઉધાર થશે અને તે શેર હપ્તા ખાતે જમા કરીશું શેર જપ્ત કરવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો આ આમનોન શેર મૂડીના વ્યવહારોમાં ખૂબ જ અગત્યની આમનોન ગણવામાં આવે છે તો શેર મૂડી ખાતે ઉધાર કરીશું જામીનગીરી પ્રીમિયમ ખાતે પણ ઉધાર કરીશું તે શેર જપ્તી ખાતે તે શેર મંજૂરી ખાતે અને તે શેર હપ્તા ખાતે જમા કરીશું અહીં શેર મૂડી ખાતે ઉધાર જે છે એ મંગાવેલી રકમ એટલે જેટલા શેર જપ્ત કર્યા હોય એના પર કંપનીએ એક શેર પર કેટલા રૂપિયા મંગાવેલા છે એ જપ્ત કરેલા શેર પર એટલી રકમ આપણે ઉધાર કરીશું ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર થશે જેટલા શેર જપ્ત કરવામાં આવે એના પર જો પ્રીમિયમની રકમ નહીં ભરાઈ હોય તો જ આ જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર થશે જો પ્રીમિયમની રકમ ભરાઈ ગઈ હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી ત્યારબાદ જમા રકમમાં જોઈએ તો શેર જપ્તી ખાતું જમા થશે જપ્ત કરેલા શેર પર જેટલા રૂપિયા શેર હોલ્ડરોએ ભર્યા હોય એટલા રૂપિયા અહીં જપ્ત થઈ જશે એટલે કે જમા થશે તે શેર મંજૂરી ખાતે જો મંજૂરીની રકમ ભરવાની બાકી હોય તો એ પણ અહીં જમા કરીશું તે શેર હપ્તા ખાતે જો હપ્તાની રકમ ભરાવાની બાકી હોય તો એટલા શેર પર હપ્તાની રકમ પણ અહીં જમા થશે જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવામાં આવે ત્યારે બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જેટલા શેર પાછા બહાર પાડવામાં આવે એટલે કે કંપની જાહેર જનતાને આ જપ્ત કરેલા શેર ફરી વેચે ત્યારે કેટલા શેર પાછા વેચે છે અને એ શેર પર કેટલા નાણાં મળે છે એટલી રકમથી બેંક ખાતું ઉધાર થશે શેર મૂડી ખાતું જમા થશે અને એ શેર પર જેટલા રૂપિયા ઓછા મળે એટલા રૂપિયા આપણે શેર જપ્તી ખાતેથી લાવવાના હોય એટલે જપ્ત કરેલા શેર જેટલી ઓછી કિંમતે વેચવામાં આવે તેટલી ઓછી કિંમતથી શેર જપ્તી ખાતું ઉધાર થશે અને ત્યારબાદ છેલ્લે આમનું છે શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે ત્યારે તો શેર જપ્તી વખતે જેટલી રકમ આપણે શેર જપ્તી ખાતે જમા કરી હોય તેમાંથી જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવામાં આવે ત્યારે કેટલી રકમ આપણે ઉપયોગ કરીએ છીએ એટલી રકમ બાદ કરો એટલે કેટલી રકમ વધી છે શેર જપ્તી ખાતાની એ વધેલી રકમ છેવટે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શેર જપ્તી અને જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવાની આમનોન થાય છે